गुड इवनिंग फ्रेंड्स, आज आपनो नवो टॉपिक छे प्रमाणित हाइड्रोजन अर्धकोष। ओके, हवे प्रमाणित हाइड्रोजन अर्धकोषनी जरूरियात केम ऊभी थई? तो जयरे भी आपणे कोई विद्युत रासायनिक कोषनो पोटेन्शियल मेळवीए छे त्यारे ए कोषनो पोटेन्शियल बे अर्धकोषोना पोटेन्शियलनी वेल्यू होय छे। परंतु जो आपणे कोई एक अर्धकोषनो पोटेन्शियल मेळवो होय तो बराबर, એટલે કે બે અર્ધકોષની જગ્યાએ જો આપણે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવો હોય તો આપણે મેળવી શકતા નથી, ઓલવેઝ આપણે એનો તફાવત જ મેળવી શકીએ છે। પરંતુ એક ઇન્ડિપેન્ડન્ટ બરાબર ઇન્ડિવિડ્યુઅલ અર્ધકોષનો પોટેન્શિયલ આપણે મેળવી શકતા નથી। હવે જો કોઈ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે બરાબર અર્ધકોષ, એક જ અર્ધકોષનો જો આપણે પોટેન્શિયલ મેળવવો હોય તો શું કરવું જોઈએ? तो आपणे एना साथे बीजो कोई एक अर्धकोष जोड़वो जोईए के जेनो पोटेन्शियल आपणे खबर होय। ओके, अने एनो पोटेन्शियल खबर होय तो आपणे बीजा अर्धकोषनो पोटेन्शियल मेळवी शकीए। आवा अर्धकोषने आपणे संदर्भ कोष कहेशुं। संदर्भ कोष एटले के जेनो पोटेन्शियल आपणे खबर होय अने एना परथी आपणे बीजा अर्धकोषनो पोटेन्शियल मेळवी शकीए। परंतु अहीं प्रॉब्लम ए थाय के आपणे कोने अहीं प्रमाणित करीए, કોને અહીંયા પ્રમાણિત કરીએ એટલે કે કોનો અર્ધકોષની વેલ્યુ આપણે જાણી શકીએ છીએ? આપણા પાસે કોઈ એવું તત્વ ખરું કે જેની ઓક્સિડેશન કરવાની જેટલી વૃત્તિ હોય એટલી જ એની રિડક્શન કરવાની વૃત્તિ હોય? ઓકે, જો એવું કોઈ તત્વ તમારા ધ્યાનમાં હોય તો આવર્ત કોષકમાં નથી, પહેલા સમૂહમાં નથી, સત્તરમાં સમૂહમાં મૂક્યું હોય એવું કોઈ તત્વ હોય તો હાઇડ્રોજન છે। તમે હાઇડ્રોજન જો જોશો તો હાઇડ્રોજનની જેટલી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ છે એટલી જ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે, એટલે કે ઓક્સિડેશન ને રિડક્શન કરવાની વૃત્તિ બંને સમાન છે। ને બંને સમાન છે એટલે એનો કુલ પોટેન્શિયલ આપણે શૂન્ય ગણીશું। ઓકે, એટલે હાઇડ્રોજન અર્ધકોષનો પોટેન્શિયલ આપણે શૂન્ય ગણીએ। જો શૂન્ય ગણીએ તો એના સંદર્ભમાં જ્યારે આપણે બીજો કોઈ અર્ધકોષ જોડીએ ત્યારે હાઇડ્રોજનનો તો ઝીરો છે એટલે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ આપણને મળી શકે। ઓકે, પરિણામે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એ આપણો સંદર્ભ કોષ થશે। મારા પ્રમાણે અહીં લખેલું છે એ પણ તમને ખબર પડતી હશે। જો વ્યક્તિગત અર્ધકોષ માપી શકાતો નથી, એટલે કે કોઈ એક અર્ધકોષનું મૂલ્ય આપણે મેળવી શકતા નથી, બે અર્ધકોષ વચ્ચેનો તફાવત જ માપી શકીએ, એટલે કે ઓલવેઝ આપણે બે અર્ધકોષો વચ્ચેનો તફાવત જ માપી શકીએ છીએ, જેને કોષનો પોટેન્શિયલ અથવા તો આપણે ઈએમએફ કહીએ છીએ। કોષનો પોટેન્શિયલ એટલે કે જે વોલ્ટમાં મળે છે તે બરાબર, અને ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ કે જેના લીધે ઇલેક્ટ્રોન એક અર્ધકોષથી બીજા અર્ધકોષ તરફ જાય છે, એટલે કોષનો પોટેન્શિયલ એ આપણો ઈએમએફ જ છે। અને ઈએમએફને શું કહેવાશે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ। ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઇલેક્ટ્રોન એક વિદ્યુત ધ્રુવથી બીજા વિદ્યુત ધ્રુવ તરફ જશે। તો જે બે અર્ધકોષનો તફાવત છે એને આપણે કોષનો પોટેન્શિયલ કહીએ છીએ અને એ જ માપી શકીએ છીએ, પણ વ્યક્તિગત એકનો માપી શકતા નથી। જો કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ આપણે પસંદ કરીએ તો આના સંદર્ભમાં બીજા અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ, જેને આપણે સંદર્ભ કોષ કહેશું અથવા હવે આપણે એને કહેશું પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ। એટલે બરાબર પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની મદદથી આપણે બીજા અર્ધકોષનો પોટેન્શિયલ મેળવી શકીએ, જેને આપણે સંદર્ભ કોષ કહેશું। હવે આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષની રચના કેવા ટાઈપની હશે બરાબર એનો વિચાર કરીએ। તો પહેલી વસ્તુ એ કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે તો પ્રમાણિત સ્થિતિ છે, એનો મતલબ કે આપણે જે પાત્ર લેશું અને એ પાત્રમાં આપણે જે દ્રાવણ ભરીશું એ દ્રાવણ એક મોલર સાંદ્રતા ધરાવતું હોવું જોઈએ। એટલે અહીં આપણે એક મોલર H1+ ની સાંદ્રતા વાળું દ્રાવણ લેશું। હવે એક મોલર H1+ એટલે કે એક મોલર HCl પણ લઈ શકીએ, એક મોલર HNO3 લઈ શકીએ, રાઈટ? ઓકે, તો એવું આપણે એક મોલર H1+ ધરાવતું દ્રાવણ લેશું। ઓકે, હવે આપણે એક વિદ્યુત ધ્રુવ લેવાનું છે, એ વિદ્યુત ધ્રુવ માંથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે, એટલે બરાબર એક વાયુ ટાઈપની આપણે કાચની નળી લેશું। ઓકે, એ નળીના છેડે એટલે કે નીચેના ભાગે આપણે પ્લેટિનમ બ્લેક લેશું। પ્લેટિનમ બ્લેક એટલે કે ધાતુની પટ્ટી ઉપર પ્લેટિનમનું પાતળું પડ ચડાવેલું હશે। ઓકે, તો ધાતુની પટ્ટી ઉપર પ્લેટિનમનું પાતળું પડ ચડાવેલું છે એ પ્લેટિનમ બ્લેક છે, અને હાઇડ્રોજન વાયુ
પ્લેટિનમ બ્લેકની પટ્ટી પરથી પસાર કરવામાં આવે છે. ઓકે, હવે અહીંથી હાઇડ્રોજન વાયુ પ્લેટિનમની પટ્ટી પરથી પસાર થશે તો એના માટે જરૂરી દબાણની વાત કરીએ તો પ્રમાણિત અર્ધકોષ છે તો એનો દબાણ 1 બાર દબાણ હશે. ઓકે, 1 બાર દબાણ વાયુ પસાર કરતા હાઇડ્રોજન સાથે બરાબર જ્યારે બીજો અર્ધકોષ જોડવામાં આવે ત્યારે ક્યાં તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન થશે એટલે કે H2H1+ માં રૂપાંતર થશે, અથવા તો એનું રિડક્શન થશે, રિડક્શન થશે એટલે કે H1+H2 માં રૂપાંતરણ થશે. ઓકે, એ એના સાથે જોડેલા બીજા અર્ધકોષ પર આધાર રાખશે. જો બીજો અર્ધકોષનું ઓક્સિડેશન થશે તો એ સમયે હાઇડ્રોજનનું રિડક્શન થશે, અથવા તો બીજા અર્ધકોષનું જો રિડક્શન થતું હશે તો હાઇડ્રોજનનું શું થશે, ઓક્સિડેશન થશે. ઓકે, મતલબ કે બીજા અર્ધકોષમાં જે ઘટના થશે એને વિરુદ્ધ ઘટના તમને હાઇડ્રોજનમાં જોવા મળશે, કારણ કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ ઝીરો છે અને એની બંને બાજુ કરવાની વૃત્તિ સરખી છે. ઓકે, હવે હાઇડ્રોજન અર્ધકોષનું જો આપણે સાંકેતિક નિરૂપણ કરીએ તો સાંકેતિક નિરૂપણમાં આપણે એવું કહી શકીએ કે અહીં આપણે પ્લેટિનમ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે અહીંયા પ્લેટિનમ સોલિડ આવશે. ઓકે, એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ એટલે H2 લખાશે, ગેસ 1 બાર દબાણ લખાશે, અને એ વાયુ આપણે H1+ ધરાવતા દ્રાવણમાંથી પસાર કરીએ છીએ એટલે ઓબ્લિક આપણે લખવા પડશે H1+ એક્વિયસ 1 મોલર લખીશું, બરાબર, જે પ્રમાણિત અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. હવે આ વસ્તુ થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એમ સમજી લો કે આને આપણે કોપર સાથે જોડી, જો આને કોપર સાથે જોડીએ તો કોપરનું રિડક્શન થાય છે, જો કોપરનું રિડક્શન થાય એટલે કે કોપર અર્ધકોષનું રિડક્શન થાય તો એ સમયે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થશે. ચાલો, જો હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય તો એ સમયે શું થશે, તો એનું સાંકેતિક નિરૂપણ, કોષનું સાંકેતિક નિરૂપણ, ઓક્સિડેશન થવાથી P2H2+1H1+1 મોલર તો કરું, પછી અહીંયા આવશે ક્ષાર છેટું, પછી અહીંયા લખવા પડશે Cu2+1 મોલર લખવા પડશે, અને ઓબ્લિક આપણે લખવા પડશે Cu સોલિડ લખવા પડશે. ઓકે, ચાલો આનો કોષ પોટેન્શિયલ આપણે શોધીએ E0 સેલ, બરાબર, આનો કોષ પોટેન્શિયલ આપણે E0 સેલ શોધીએ તો આપણને ખબર છે કે રિડક્શન માઇનસ ઓક્સિડેશન કરવાનું છે, અથવા તો જમણી બાજુ માઇનસ ડાબી બાજુ કરવાનું છે. ઓકે, તો એ પ્રમાણે જો આપણે જો જોઈએ તો E0 Cu2+Cu - E0 H1+H2. હવે અહીં તમે એમ કહી શકો કે અહીં હાઇડ્રોજનનો પોટેન્શિયલ ઝીરો થશે, હાઇડ્રોજનનો પોટેન્શિયલ ઝીરો થશે. હવે હાઇડ્રોજનનો પોટેન્શિયલ ઝીરો થશે એટલે કે અહીંયા E0 સેલ બરાબર આપણને શું મળશે, E0 Cu2+Cu મળશે. આનો મતલબ એ થયો, કે હાઇડ્રોજનનો ઝીરો થવાથી જે તમને કોષનો પોટેન્શિયલ મળશે એટલે કે જે વોલ્ટમીટર અર્ધકોષમાં જોડેલો હશે એનો જે તમને પોટેન્શિયલ મળશે એ પોટેન્શિયલ કોનો હશે, ફક્ત Cu2+નો હશે, ઓકે. સપોઝ આપણે આની જગ્યાએ દાખલા તરીકે આપણે ઝિંક લઈએ, તો ઝિંકનું ઓક્સિડેશન થાય છે, જો ઝિંકનું ઓક્સિડેશન થતું હોય તો અર્ધકોષ આપણો બનશે ZN સોલિડ, ઓબ્લિક શું બનશે, ZN2+Aq1 મોલર, ક્ષાર છેટો. હવે રિડક્શન એટલે આનું ઉલટું લખવાનું, શું લખવાનું, H1+Aq1 મોલર, ઓબ્લિક આપણે લખવાનું H2 ગેસ, ઓબ્લિક આપણે લખવાનું PT સોલિડ. ઓકે, હવે આનો જો આપણે E0 સેલ શોધીએ તો E0 સેલમાં રિડક્શન માઇનસ ઓક્સિડેશન કરવાનું, અથવા તો જમણી બાજુનો પોટેન્શિયલ માઇનસ ડાબી બાજુનો પોટેન્શિયલ કરવાનું. જો આપણે એ રીતે લઈએ તો E01+H1+H2 - E0 ZN2+ZN આવશે. હવે હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો શું છે, ઝીરો છે, પરિણામે E0 સેલ બરાબર -E0 ZN2+ZN થશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત રસાયણિક કોષમાં જે પ્રાયોગિક રીતે તમને વોલ્ટમીટર પર જે પોટેન્શિયલ મળશે એ પોટેન્શિયલ ફક્ત અને ફક્ત ZN નો હશે. ઓકે, જો આ વસ્તુ તમને ક્લિયર થાય તો તમે પેજ નંબર 71 ઉપર જોઈ શકો કે હાઇડ્રોજનનો પોટેન્શિયલ એ તમને વેલ્યુ આપેલી છે એમાં શૂન્ય આપેલો છે. ઓકે, અને એના સંદર્ભમાં બાકી બધાના શોધેલા છે. જો તમે જોશો તો ઝીરોની ઉપર બધી વેલ્યુ તમને પ્લસ આપેલી છે, મતલબ કે બરાબર એ બધી વેલ્યુ રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે છે, કેમ કે એ બધી તમને રિડક્શન
રિડક્શન કરવાની વૃત્તિની વેલ્યુ આપેલી છે ઓકે અને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એટલે 0 થી ઉપર જેટલા દેખાય છે તે હાઇડ્રોજનની સાપેક્ષે રિડક્શન કરવાની વૃત્તિ ધરાવે છે અને જે વેલ્યુ માઇનસ આપેલી છે બરાબર એ બધી વેલ્યુ એટલે કે એ બધા જ કોષો હાઇડ્રોજનની સાપેક્ષે ઓક્સિડેશન કરવાની વૃત્તિ ધરાવે છે તમે જો જોશો તો આ બધી વેલ્યુ રિડક્શન પોટેન્શિયલની છે એટલે જેટલી પ્લસ છે તે રિડક્શન બરાબર અને જેટલી માઇનસ છે એ તમારી હાઇડ્રોજનની સાપેક્ષે ઓક્સિડેશન કરવાની વૃત્તિ ધરાવશે ઓકે તમે જો જોશો તો સૌથી વધારે જો રિડક્શન કરવાની વૃત્તિ હોય તો ફ્લોરિનની છે બરાબર જેનો નંબર પહેલો આવે છે અને નીચે જો તમે જોશો તો સૌથી છેલ્લો લિથિયમ આવે છે એટલે સૌથી વધુ ઓક્સિડેશન કરવાની વૃત્તિ લિથિયમની આવશે તમને ખબર છે કે રિડક્શન કરવાની વૃત્તિને ઓક્સિડેશન કરતા કહેવાય તો ફ્લોરિન ઓક્સિડેશન કરતા થશે મહત્તમ ઓક્સિડેશન કરતા થશે તેથી રીતે લિથિયમ ઓક્સિડેશન કરે છે એને રિડક્શન કરતા કહેવાય એટલે સૌથી વધુ રિડક્શન કરતાની વૃત્તિ લિથિયમની થશે ઓકે આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ અહીં મેં આ ટોપિક પૂર્ણ કરું છું